यस विद्यार्थी विषय गणित धोरण 10 प्रकरण 4 द्विघात समीकरण એમાં સ્વાધ્યાય 4.3 નો આપણે 8મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. બહુ સરસ મજાનો દાખલો છે અને ઈઝી પણ છે, એકદમ ઈઝી છે. જોજો મિત્રો, એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. એક ટ્રેન છે, એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ વધુ હોય, જે ઝડપ છે એના કરતાં 5 કિલોમીટર પ્રતિ ઝડપ છે એ વધુ હોય, સામાન્ય ઝડપ કરતાં એમ કે છે, તો આટલું જ અંતર કાપતા તેને 1 કલાક ઓછો સમય લાગે છે તો ટ્રેનની ઝડપ શોધો. વિદ્યાર્થી મિત્રો, જે સ્પીડ નોર્મલ સ્પીડ છે એના કરતાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો સમય છે, ઝડપ એ વધારે છે એટલે એની સ્પીડ છે વધે છે, તો સમય તમને ખબર છે ઓછો જ લાગવાનો છે. કારણ કે ઝડપ ઘટે તો સમય વધારે લાગે, પણ જો ઝડપ વધારે તો સમય ઓછો લાગે લાગવાનો છે. તો અમે 1 કલાક ઓછો સમય લાગે છે મિત્રો, કેટલો 1 કલાક ઓછો સમય લાગે છે. અને ઓછો સમય લાગે તો હંમેશા માઇનસની નિશાની આવે, કેવાની નિશાની આવશે, માઇનસની. અને વધારે સમય લાગે તો પ્લસની નિશાની, એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે, આપણે વ્યવસ્થિત તમને ટેબલના સ્વરૂપમાં બતાવ્યું છે જેથી તમારે કોઈ લાંબુ લચક લખાણ ન કરવું પડે. કારણ કે ગણિતમાં લખાણ છે એની બહુ જરૂર હોતી નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો લાંબુ લખાણ આપેલું છે. આપણે શોર્ટ એન્ડ સ્વીટ બહુ સરસ રીતે તમને આ ટેબલ દ્વારા તમને બધું જ દાખલો છે એ આવડી જાય એવો પ્રયાસ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ, અહીંયા લખશું માહિતી સામાન્ય ઝડપ, અને અહીંયા 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો અહીં વધેલી ઝડપ લખે, જાય અહીં ઓછું હોય તો આપણે ઘટેલી ઝડપ લખશું. પણ અહીંયા ઝડપ વધુ છે એટલે વધેલી ઝડપ, સામાન્ય ઝડપ કરતા અહીં સામાન્ય ઝડપ લખશું, અહીં વધેલી ઝડપ લખશું. બરાબર છે, ટેબલ ભરી લેવાનું છે. 3, 1, 3 વસ્તુ આવશે. અહીંયા લખશું ઝડપ, ઝડપ હંમેશા કિલોમીટર પ્રતિ કલાકમાં હોય તો સામાન્ય ઝડપ આપણે ધારી એક્સ, આપણે ખબર નથી આપણે એની ઝડપ કેટલી ધારી એક્સ. બરાબર છે, વધે છે કે ઘટે છે ઝડપ, તો વધે કેટલી ભાઈ, તો 5 કિલોમીટર પ્રતિ કલાક વધે, વધે તો હંમેશા કઈ છે આવે પ્લસ ની, તો આ સામાન્ય ઝડપ કરતાં 5 કિલોમીટર પ્રતિ કલાક છે એ સમય ઝડપ વધે છે, એક્સ પ્લસ 5. બરાબર છે, અંતર કેટલું અંતર કાપવાનું છે, 360. અહીંયા પણ કેટલું અંતર, 360, આટલું લખી જ નાખવાનું છે. પછી સમય છે, સમય નું સૂત્ર છે અંતરના છે ઝડપ, અંતર કેટલું છે ભાઈ, તો 360 ઝડપ કેટલી છે, તો એક્સ લખી નહીં 360 ના છેદમાં એક્સ, એટલે 360 ના છેદમાં આ અંતર છે ના છેદમાં ઝડપ. બરાબર છે, અહીંયા પણ એમ લખશું 360 ના છેદમાં એક્સ વત્તા 5, આટલું તમે ખ્યાલ આવી જશે. આ ટેબલ પર બધી માહિતી આ માંગજે. હવે ખાસ ધ્યાન રાખવાનું કે પેલા હંમેશા વધેલી ઝડપ લખવાની છે, જો ઘટેલી હોય તો ઘટેલી લખવાની, આમાં ઝડપ વધેલી છે એટલે વધેલી ઝડપ લખવાની. જો વધેલી ઝડપે જાય આવે, વધેલી ઝડપે જો ટ્રેન હાલે તો 1 કલાક ઓછો સમય લાગે. કેના કરતાં 1 કલાક ઓછો સમય લાગે, તો કે સામાન્ય ઝડપ કરતાં 1 કલાક ઓછો સમય લાગશે. શું કામ, તો કે ટ્રેનની ઝડપ વધારે છે, ટ્રેનની ઝડપ આપણે વધારેલી છે, તો વધેલી ઝડપથી હંમેશા આ લખવા, વધેલી ઝડપ 360 ના છે મેક્સ કરતાં 5. કેના કરતાં 1 કલાક ઓછો સમય લાગશે, તો કે સામાન્ય ઝડપ કરતાં, સામાન્ય ઝડપ કરતાં જો ઝડપ વધારવામાં આવે તો 1 કલાક સમય ઓછો લાગે. તો અહીં બરાબર ને સાઇન કરવાની, સામાન્ય ઝડપ લખવાની 360 ના છે મેક્સ, અને ઓછો સમય લાગે તો ઓછા લખવાના, વધુ સમય લાગે તો વધતા લખવાના, અહીં ઓછો સમય લાગે તો ઓછા એક્સ લખે છે. જો આ મેથડ બહુ ઈઝી છે એટલા માટે. બરાબર છે, હવે તમને ખબર છે કે 360 ના છે મેક્સ માઇનસ 1 છે એને આપણે ડાબી બાજુ લઈ જશું, તે બધી રીતે આખા પદને ડાબી બાજુ લઈ જશું. આ જમણી બાજુ છે, આ ડાબી બાજુ કઈ, આ જમણી બાજુ, આ આખા પદને ડાબી બાજુ લઈ જઈએ, તો આને આ ડાબી બાજુ લઈએ તો અહીંયા પ્લસ ની સાઈન થશે, તો અડધી સાઈન થી માઇનસ, આ માઇનસ સાઈન ની સાઈન થી પ્લસ, અને આ જમણી બાજુ હું કીધું તો 0, એટલે જો આ લખો ભાઈ આ બધે આખા પદને ડાબી બાજુ લઈ ગયા છે. હવે તમને મિત્રો ખબર છે કે આપણે લસા લેશું, જો અહીં એક્સ વત્તા 5 છે, અહીં એક્સ છે, અહીં કઈ નથી, એક ની છે તો ખાલી સમજવા માટે હું તમને એક લખું છું, બધા નો લખો તો તમે વાંધો ન આવે, આ તો તમને વધારે સમજે એટલે એક લખું છું છેદ. હવે અહીંયા એક્સ છે તો અહીં એક્સ લખી દેવાનું, અહીંયા એક્સ વત્તા 5 છે તો અહીં કેટલા લખી દેવાનું, એક્સ વત્તા 5, એટલે તમારું લસા ન આવે તો એક્સ કૌંસમાં એક્સ વત્તા 5,
તો એક નીચે તો કરી નથી તો તમારે શું લખવું પડે તો કે x કૌંસમાં x વત્તા 5 આખો લસાઅ લખવો પડે જે તમને ખ્યાલ છે હવે આ x છે અહીં કુરશે આ x અહીં કુરશે 360 x માઈનસ b છે 360 એમ એને એને પાછળ આ મૂકવો પડશે x વત્તા 5 પાછળ 2 નો ગુણાકાર કરવાનો છે એટલે હવે ગુણાકાર કરશું વત્તા 1 ના પાછળ આ બે નો ગુણાકાર કરશે એટલે ડાયરેક્ટ આનો ગુણાકાર થાય તો x નો વર્ગ વત્તા 5 x સ્ક્વેર લખીને એટલે તમને હું પ્રોબ્લેમ હતો એટલા માટે આ બે નો ભેગો ગુણાકાર કરીને ને પછી એક સાથે ગુણ્યું જેથી કરીને તમને વાંધો ન બરાબર છે હવે 360x આ બે નો ગુણાકાર માઈનસ 360x અને માઈનસ છે એટલે અંદરની સાઇન પડી જાય પ્લસ છે કેવા થઈ જશે માઈનસ આ બે નો ગુણાકાર 360 ગુણ્યા 5 કરશું તો 1800 આવશે પણ કેવા તો માઈનસ આ વત્તા એક જ્યારે ગુણશું તેમાં કઈ ચેન્જ નહીં થાય x નો વર્ગ વત્તા 5x બરાબર 0 અહીંયા 360x પ્લસ છે અહીં માઇનસ એટલે ઉડી જાય એટલે મેં નીચે અંડરલાઈન કરી છે જોજો મિત્રો મેં નીચે અંડરલાઈન કરી હું આમ લીટો કરું તો તમને ખ્યાલ ન આવે એટલે આ બે કેસ થઈ જશે તો વધ્યું શું તો માઇનસ 1800 વત્તા x નો વર્ગ અને વત્તા 5x બરાબર 0 મિત્રો અહીં સુધી દાખલો આપણે કર્યો છે જરા નિહાળી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો કન્ટિન્યુ કરી છે માઇનસ 1800 વત્તા x નો વર્ગ વત્તા 5x બરાબર 0 હવે આને ગોઠવીએ છે તો x નો વર્ગ વત્તા 5x ઓછા 1800 બરાબર 0 આ રીતના ગોઠવેલું છે બરાબર છે એમાં કોઈ નિશાની આપણે ચેન્જ કરવાની નથી કારણ કે બધા જ આપણે ડાબી બાજુ રાખેલા છે બરાબર છે હવે 1800 નો અવયવ કરશો 1800 નો શું કરશું અવયવ 1800 900 ગુણ્યા 2 1800 થશે મળશે 2 ગુણ્યા 450 એટલે 900 થશે 2 ગુણ્યા 225 એટલે 450 અને આને 3 થી ભાગશું તો 75 તેરી 250 225 આવશે અને 25 તેરી 75 25 છે એ 5 ના પાવર આવશે 25 આવશે અને 5 એક 5 મળશે તો હવે જોવાનું છે કે આપણે માઇનસ કરીને કેટલા લેવાના છે બાદબાકી કરીને 5x લેવાના છે એક ખાસ છે બરાબર છે એટલે આમાંથી જ આપણે અવયવ સેટ કરવાના છે અવયવ તો આપણી પાસે આવી જ ગયા છે પણ બાદબાકી કરીને તમારે કેટલા લેવાના છે આપણે 5x કેટલા લેવાના છે 5x બરાબર છે જોઈએ મિત્રો જો 2 2 4 4 2 8 અને 8 5 કેટલા થાય 40 જો અહીં ક્યાં એનો માર્યો છે કેટલા થશે 40 હવે આ બધાને ગુણાકાર કરીએ જે બાકી બચેલા છે 3 9 9 5 45 45 ગુણ્યા 40 કરીએ તો આપણે 1800 મળી જાય અને 45 માંથી 40 બાદ કરીએ તો આપણે 5 મળી જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મોટી જે પદ હોય એને વચ્ચેની નિશાની આપવી પડે અહીં બરાબર છે અહીં કઈ નિશાની છે પ્લસ તો મોટું પદ છે 45 એટલે પ્લસ ની સાઈન આપણે એના કરતા વિરુદ્ધ સાઈન જે બાકીનું પદ છે 40 એને આપવી પડે વિરુદ્ધ સાઈન જોઈ શકો છો બરાબર છે મિત્રો જે તમે 9માં ધોરણમાં વ્યવસ્થિત શીખી ગયા છો બરાબર છે જોઈએ અહીંયા આવી ગયા 45 અને 40 45 છે બરાબર છે એને વચ્ચેની સાઈન આપવાનું 45 ને વચ્ચેની સાઈન કઈ છે તો પ્લસ ની સાઈન અને 40 ને આપણે કઈ સાઈન આપશું તો માઇનસ 45 માં 40 બાદ કરો તો 5x આવી જશે બરાબર છે અહીં x એટલા માટે લખો કારણ કે x છે એટલે x લખી નાખો તો બરાબર છે એટલે 5x ની જગ્યાએ આપણે 45x ઓછા 40x લખવાના છે આ 5x ની લેવાના બીજી જગ્યાનો આપણે લખવાના છે 1800 45x માઇનસ 40x માઇનસ 1800 બરાબર 0 આની જગ્યાએ આપણે આના જે અવયવ હોય 1800 ની લખવા આપણે જે તમને અહીં બતાવેલ છે જોઈ દેખાય છે ઓકે ખ્યાલ આવી ગયો ચલો હવે તો હવે સામાન્ય પછી એક સ્ટેપ દેતું છે તમને વધારે આઈડિયા આવે આ 1800 ના અવયવ પાછા 40 ને 45 કરી દે 40 ગુણ્યા 45 જેથી કે તમને ખ્યાલ આવે માઇનસ સાઈન છે તો માઇનસ
હવે આ બે માંથી સામે નીકળજો આ બે માંથી સામે નીકળજો આ બે માંથી સામે ની x નીકળે તો કૌંસમાં છે x 45 ને 45 હવે અહીંયા તમે જોશો તો અહીં 40 નીકળશે જો મિત્રો 40 પણ કેવા તો ઓછા 40 તો એ વધશે તો x જો અહીં ઓછા ની સાઈડ અંદર ની સાઈડ પડી જાય આ માઈનસ થી હવે તો જે જો જો વધતા થઈ ગયા એટલે વધતા આ 40 થી નીકળી ગયા કેટલા વિકલ્પ તો 45 x 45 બંને કૌંસમાં સરખા સમાન પદ હોવા જોઈએ x 45 અહીં પણ x 45 એને સામે લઈ લીધા x 45 એટલે અંડરલાઈન કરી અને બીજા કૌંસમાં x 40 બરાબર 0 હવે આના બરાબર 0 મૂકી x 45 બરાબર 0 અને x 40 બરાબર પણ 0 આને સામેની બાજુ લઈ જશો એટલે માઈનસ x બરાબર માઈનસ 45 અને આને સામેની બાજુ લઈ જશો એટલે x બરાબર 40 આવશે હવે ટ્રેનની ઝડપ કોઈ દિવસ ઋણ ન હોય શકે તો એટલે 45 છે આ ઓછા 45 શક્ય નથી તેથી x બરાબર ઓછા 45 શક્ય નથી તો શક્ય શું છે ભાઈ તો કે x બરાબર 40 શક્ય છે તો આપણે ટ્રેનની ઝડપ પૂછી છે તો ટ્રેનની ઝડપ શોધો તો ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક જે તમને અહીં બતાવવામાં આવી છે બહુ સીધા પ્રશ્ન એક આટલા કરવો પડશે જરા નિહાળી લઈએ